नमस्कार। धोरण 11 विषय अर्थशास्त्र। मित्रों, आपने गया लेक्चर नी अंदर एकमलक्षी अर्थशास्त्र अने समग्रलक्षी अर्थशास्त्र विषय अभ्यास कर्यो हतो। एनी पहेलाना लेक्चर नी अंदर आपने आर्थिक प्रवृत्ति अने बिनार्थिक प्रवृत्ति विषय बात करी हती। मित्रों, ज्यारे आपणे अर्थशास्त्र विषय नी शरूआत करी त्यारे पण आपणे माहिती मेळवी हती अथवा तो प्राप्त करी हती के अर्थशास्त्र नी अंदर मानवीना आर्थिक वर्तन नो अभ्यास करवामां आवे छे। अरे जे काय आर्थिक प्रवृत्तिओ करे छे फक्त एनो ज अर्थशास्त्र अभ्यास करे छे, बिन आर्थिक प्रवृत्ति छे एनो अभ्यास करतो नथी। ज्यारे कोई पण प्रकारनी आर्थिक प्रवृत्ति करे छे तो त्यारे सामान्य रीते सौथी पहेला आर्थिक माहिती छे मेळवे छे। शुं करे छे? आर्थिक माहिती मेळवे छे। तो ज्यारे आर्थिक माहिती मेळवे छे तो आर्थिक माहितीने सामान्य रीते केटली रीते रजू करी शकाय, तो आजना टॉपिक नी अंदर आपणे आर्थिक माहिती नी रजूआत केटली रीते थाय छे तेना विशे अभ्यास करवानो छे। तो मित्रों, तमे लोकोए सौथी पहेला बुक एटले के पुस्तक छे काढी राखो, नोट अने रफ बुक के तमे जे काय इकोनॉमिक्स नी बुक बनावी छे ए बुक छे तमे काढो, केम के जे हुं नोट डाउन करू छुं, जे माहिती आपुं छुं ए माहिती तमारे बुक नी अंदर लखवानी छे। ज्यां टिक मार्क करवानुं कहूं त्यां पण तमारे टिक मार्क करवानुं छे। ओके, तो आजना टॉपिक ऊपर सौथी पहेला आपणे जईए छीए। तो आजनो टॉपिक छे आर्थिक माहितीनी रजूआत। तो टॉपिक नुं नाम सौथी पहेला लखीए छीए, आर्थिक माहितीनी रजूआत। सामान्य रीते आर्थिक माहिती ત્રણ પ્રકારે છે રજૂ કરવામાં આવે છે। આર્થિક માહિતી કેટલી રીતે રજૂ થાય છે? ત્રણ પ્રકારે। પહેલું છે ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક, બીજું છે આંકડાઓ દ્વારા અને ત્રીજું આકૃતિઓ દ્વારા। ત્રણ પ્રકારે છે આર્થિક માહિતીની રજૂઆત કરવામાં આવી છે। સૌથી પહેલા નોટ ડાઉન કરીએ છીએ આપણે આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે। તો સૌથી પહેલા આપેલું છે ભાષા દ્વારા, એના દ્વારા, ભાષા દ્વારા, અથવા તો એને બીજી રીતે કહેવામાં આવે છે વર્ણનાત્મક। વર્ણનાત્મક શેના દ્વારા થાય છે? ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક। ઓકે, એને આપણે બોક્સ કરી દઈએ છીએ। બીજી આર્થિક માહિતીની રજૂઆત થાય છે આંકડા દ્વારા। શેના દ્વારા થાય છે? આંકડા દ્વારા। જ્યારે આર્થિક માહિતી આપેલી હોય તો ત્યારે એને આંકડા દ્વારા પણ રજૂઆત કરી શકાય છે। ધોરણ 12 ની અંદર તમારે સામાન્ય રીતે આંકડાકીય માહિતીઓ વધારે આવે છે, એટલે કે અર્થશાસ્ત્ર ની અંદર અર્થશાસ્ત્ર તો ભણવાનું છે પણ અર્થશાસ્ત્ર ની સાથે સાથે એની આંકડાકીય માહિતી વિશે પણ અભ્યાસ કરવાનો છે। મોસ્ટ ઓફ છે તમને આંકડાઓ આપેલા છે, ગરીબીનો આંકડો, બેરોજગારીનો આંકડો, વસ્તીનો આંકડો છે, તો આવી આંકડાકીય માહિતીઓ ધોરણ 12 ની અંદર વધારે આવે છે। એના પછી ત્રીજી રજૂઆત છે આકૃતિ દ્વારા। શેના દ્વારા છે? આકૃતિ દ્વારા। ચાલો આને આપણે છે એ બોક્સ કરી દઈએ છીએ। સામાન્ય ફરી વખત આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે? ત્રણ પ્રકારે કરવામાં આવે છે। સૌથી પહેલું ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક, બીજું આંકડાઓ દ્વારા અને ત્રીજું આકૃતિઓ દ્વારા, એટલે કે પ્રતીકાત્મક રીતે। ત્રણ રીતે છે એ સામાન્ય રીતે આર્થિક માહિતીની રજૂઆત થાય છે। મિત્રો, જ્યાં જ્યાં પ્રતીકાત્મક આપેલું હશે ત્યાં તમારે આકૃતિ દ્વારા એને સમજવાનું છે। ઓકે, ચાલો હવે એક પછી એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ છીએ કે કોઈ પણ આર્થિક માહિતી છે, આર્થિક સિદ્ધાંત છે, એને ત્રણ પ્રકારે કેવી રીતે રજૂ કરી શકાય, તો એના વિશેની માહિતી હવે આપણે પ્રાપ્ત કરવાની છે। સૌથી પહેલી રીતે આપણે જોઈએ છીએ ભાષા દ્વારા। કોઈ પણ આર્થિક માહિતી જે છે એ ભાષા દ્વારા રજૂ કરી શકાય છે। કેવી રીતે? તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ છીએ। આમ તો આજે હું તમારી સમક્ષ ઉદાહરણ રજૂ કરું છું એ યુનિટ નંબર 3 ની અંદર તમારે ભણવામાં આવે છે, માંગ ની અંદર, પરંતુ અત્યારના ઉદાહરણ ની અંદર આપણે સમજવાનું છે, એકદમ સરળ છે। જ્યારે અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત વધે તો માંગ સંકોચન પામે છે, વસ્તુની કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામે છે। આ નિયમ છે, શું છે? સિદ્ધાંત છે। ચાલો એને આપણે રજૂઆત કરીએ છીએ। અહીં તમારી સમક્ષ આ રજૂઆત છે, લખું છું। સૌથી પહેલા આપણે કઈ રીતે? તો કે ભાષા દ્વારા। જો વસ્તુ
વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વિસ્તરણ પામે અને વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ સંકોચન પામે આખો નિયમ છે એ પ્રકારનો કે જો અન્ય પરિબળો યથાવત રહે અને જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વિસ્તરણ પામે છે અને વસ્તુની કિંમત વધે ઘટે તો વસ્તુની માંગ સંકોચન પામે છે ઓકે આ એક પ્રકારનો નિયમ છે તમને કહે સાહેબ તો હમણાં પહેલા ઊંધી રીતે બોલ્યા હતા કે વસ્તુની કિંમત વધે તો માંગ છે સંકોચન પામે વસ્તુની કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામે પહેલા આ બોલો એમાં કોઈ ફેર પડતો નથી નિયમ છે આપણે સમજવાનો છે ઓકે પહેલા તમે ડાબી બાજુથી કાન પકડો પછી ગોળ ફેરીને પાછો એની જગ્યાએ ડાબી બાજુથી જમણી બાજુથી કાન પકડો તો એમાં કોઈ ફેર પડતો નથી ઓકે તો સૌથી પહેલા નિયમ છે આ આર્થિક નિયમ છે તો આ નિયમને આપણે શેના દ્વારા લખ્યો ભાષા દ્વારા શેના દ્વારા લખ્યો છે ભાષા દ્વારા લખ્યો કે જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુનું વિસ્તરણ થાય છે માંગનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત વધે તો માંગ છે સંકોચન પામે છે અહીંયા વિસ્તરણ થવું એટલે વધવું સંકોચન થવું એટલે ઘટવું યાદ રાખવાનું ઓકે ચાલો સૌથી પહેલો નિયમ આપણે લખ્યો માંગનો નિયમ આ માંગનો નિયમ છે કેવી રીતે લખ્યો આપણે ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક રીતે લખ્યો છે એટલે આર્થિક માહિતીની રજૂઆતનો પહેલી રજૂઆતનો પ્રકાર કયો છે ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક ઓકે ચાલો બીજી રજૂઆત આપણે જોઈએ છીએ આર્થિક માહિતીની કેના દ્વારા છે આંકડાઓ દ્વારા છે તો હવે આર્થિક માહિતીને કઈ રીતે આંકડા દ્વારા રજૂ કરી શકાય તો એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ આ નિયમ છે એને આપણે આંકડાકીય માહિતીની અંદર રજૂઆત કરીએ છીએ ઓકે ચાલો તમારા સમક્ષ ધ્યાનમાં આવે એટલા માટે અહીં છે એ લખું છું વસ્તુની કિંમત અને એની બાજુમાં લખું છું વસ્તુની માંગ શું આપેલી છે વસ્તુની માંગ ઓકે તો સામાન્ય રીતે હવે એને આપણે આંકડાની અંદર રજૂઆત કરીએ છીએ પહેલો નિયમ છે પકડી રાખીએ જો વસ્તુની કિંમત ઘટે જેમ જેમ વસ્તુની કિંમત ઘટે છે એને માંગનું શું થાય છે વિસ્તરણ થાય છે વસ્તુની કિંમત પહેલા 10 રૂપિયા હતી હવે 7 રૂપિયા થઈ એનાથી ઘટીને 5 રૂપિયા થઈ ગઈ એનાથી ઘટીને 3 રૂપિયા અને છેલ્લે 1 રૂપિયા થઈ ગઈ જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી ત્યારે એ વસ્તુની માંગ 1 એકમની હતી જ્યારે વસ્તુની કિંમત ઘટીને 7 રૂપિયા થઈ ત્યારે એ વસ્તુની માંગ વધીને 3 એકમની થઈ ગઈ જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા થઈ ત્યારે વસ્તુની માંગ 5 રૂપિયા એક માંગ પણ 5 રૂપિયા જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા તો માંગ ઘટીને વધીને 7 રૂપિયા થઈ જાય છે જ્યારે વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયો થાય ત્યારે એ જ વસ્તુની માંગ ક્યાં સુધી વધે છે તો કે સામાન્ય રીતે 10 એકમની થતી જોવા મળે છે ઓકે તો તમારી સમક્ષ જે માહિતી રજૂ થઈ તો એ પહેલા નિયમ છે અથવા તો પહેલી બાબત છે જેમ જેમ વસ્તુની કિંમત ઘટે તેમ માંગનું વિસ્તરણ થાય છે એટલે માંગ ધીમે ધીમે શું થાય છે વધતી જતી જોવા મળે છે ઓકે ચાલો આ માહિતી આપણે લખી છે શેમાં આંકડાની અંદર શેમાં લખી છે આંકડાની તમારી સમક્ષ જે પહેલો નિયમ છે રજૂઆત થયો એટલે કે વસ્તુની માંગનો નિયમ એ માંગનો નિયમ પહેલા આપણે ભાષા દ્વારા લખ્યો અને એ જ માહિતી આપણે શેમાં લખી છે આંકડાઓની અંદર લખી છે જો વસ્તુની કિંમત ઘટે 10 7 5 3 અને 1 રૂપિયો થઈ જાય વસ્તુની કિંમત ઘટે છે તો વસ્તુની માંગ વિસ્તરણ પામે છે શું
થાય છે વસ્તુની માંગ ધીમે ધીમે વધે છે શું થાય છે વધે છે 10 રૂપિયા થી ત્યારે એક વસ્તુની માંગ હતી 7 રૂપિયા થી એટલે કિંમત ઘટી તો 3 એકમ 5 રૂપિયા કિંમત થઈ એટલે કે કિંમત ઘટી તો 5 એકમ ની માંગ થઈ 3 રૂપિયા કિંમત હજી એના કરતા કિંમત ઘટી તો માંગ છે 7 એકમ ની જોવા મળે છે અને હજી એના કરતા કિંમત 1 રૂપિયો છે થઈ જાય છે એટલે કે ઘટે છે ત્યારે માંગ કેટલી થાય છે 10 એકમ ની જોવા મળે છે તો મિત્રો તમે જોઈ શકો છો જે આર્થિક માહિતી આપણે ભાષા દ્વારા રજૂઆત કરી છે એ જ આર્થિક માહિતી આપણે શેના દ્વારા રજૂ કરી છે આંકડા દ્વારા પણ રજૂ થયેલી જોવા મળે છે એટલે તમે મિત્રો એક પછી એક માહિતી છે જોઈ શકો છો કે ભાઈ વસ્તુની કિંમત જેમ જેમ ઘટે છે એમ એમ વસ્તુની માંગ શું થાય છે વધતી જતી જોવા મળે છે એટલે આર્થિક માહિતીની રજૂઆત બીજી રીતે એટલે આંકડાકીય ત્રીજી રીત એટલે કઈ છે આકૃતિ દ્વારા શેના દ્વારા રજૂ થાય છે આકૃતિ દ્વારા છે માહિતીની રજૂઆત થાય છે મિત્રો અહીં તમારા સમક્ષ હું એક આકૃતિ છે રજૂ કરું છું એ આકૃતિ શું કહેવા માંગે છે એ આપણે અહીં જોવાનું છે મિત્રો તમે આલેખ જોઈ રહ્યા છો એની અંદર પણ તમને ધ્યાનમાં આવ્યું હશે કે અહીં આપેલું હોય છે y અક્ષ અહીં આપેલું હોય છે x અક્ષ સ્વતંત્ર માહિતી હંમેશા x અક્ષ ઉપર પરતંત્ર માહિતી હંમેશા y અક્ષ ઉપર આપણે એક પછી એક માહિતીઓ છે એ દર્શાવીએ છીએ આપણી પાસે આલેખ નથી એટલે આપણે અત્યારે આમાં માહિતી દર્શાવીએ છીએ ચાલો મિત્રો હવે આપણે આ જે આકૃતિની રજૂઆત કરી છે એ આકૃતિની અંદર આપણે માહિતી છે એ રેખાકૃતિ દ્વારા દર્શાવવાની છે ચાલો જ્યારે 10 રૂપિયા કિંમત હોય ત્યારે વસ્તુની માંગ કેટલી હોય છે 1 એકમ ચાલો 10 રૂપિયા કિંમત એની સામે માંગના એકમ કેટલા 1 ચાલો આપણે અહીંયા બિંદુ છે દર્શાવીએ છીએ ઓકે એટલે તમને લોકોને ધ્યાનમાં આવે ચાલો જ્યારે વસ્તુની કિંમત ઘટી 7 રૂપિયા થાય ત્યારે માંગ વધી કેટલા થાય છે 3 એકમ ચાલો વસ્તુની કિંમત 7 તો એની સામે એના માંગના એકમો કેટલા છે 3 કેટલા છે 3 ઓકે ચાલો વસ્તુની કિંમત ઘટીને 5 રૂપિયા થાય ત્યારે માંગના એકમો કેટલા થાય છે 5 તો અહીંયા 5 રૂપિયા કિંમત એની સામે અહીંયા આવશે 5 રૂપિયાની માંગ ઓકે જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા ત્યારે એના એકમો માંગના એકમો 7 થાય છે વસ્તુની કિંમત ઘટીને 3 તો માંગના એકમો છે ઘટીને 7 કેટલા થાય છે 7 અને એના પછી વસ્તુની કિંમત 1 રૂપિયો ત્યારે માંગના એકમો કેટલા થાય છે 10 વસ્તુની કિંમત 1 તો એની સામે એના માંગના એકમો કેટલા થાય છે 10 થાય છે કેટલા થાય છે 10 મિત્રો તમને ધ્યાનમાં આવશે કે પરતંત્ર માહિતી y દરી ઉપર એટલે કિંમત એ આપણા માટે પરતંત્ર માહિતી છે અને જ્યારે વસ્તુની માંગ એ આપણા માટે સ્વતંત્ર માહિતી છે શું આપેલી છે સ્વતંત્ર માહિતી છે ચાલો હવે આપણે જે પહેલા નિયમ જે સમજ્યા કે વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વિસ્તરણ પામે છે એ આપણે અહીં જોવાનું છે 10 રૂપિયા કિંમત હતી ત્યારે માંગના એકમો કેટલા હતા 1 એકમ હતો 7 રૂપિયા કિંમત થઈ ત્યારે માંગના એકમો કેટલા થઈ ગયા 3 થઈ ગયા 5 રૂપિયા કિંમત થઈ ત્યારે માંગના એકમો કેટલા થઈ ગયા 5 થઈ ગયા 3 રૂપિયા કિંમત થઈ ત્યારે માંગના એકમો કેટલા થઈ ગયા 7 થઈ ગયા અને 1 રૂપિયો કિંમત થઈ ત્યારે માંગના એકમો કેટલા થઈ ગયા છે 10 એકમો થઈ ગયા જો તો મિત્રો 10 રૂપિયા કિંમત ત્યારે માંગ કેટલી 1 એકમની
सात रूपया किंमत त्यारे मान केटली त्रण एकमनी पांच रूपया किंमत त्यारे मांग केटली पांच एकमनी ज्यारे त्रण रूपया किंमत त्यारे मांग केटली सात एकमनी अने फरी वखत ज्यारे एक रूपियो किंमत थाय छे त्यारे मांग केटली छे दस एकमनी जो तो जेम जेम वस्तु नी किंमत घटे छे तेम तेम आकृति नी द्वारा जे माहिती रजू थई छे એટલે કે વસ્તુ ની કિંમત ઘટે તેમ માંગ ના એકમો શું થાય છે વધતા જાય છે ને આ કિંમત ઘટે છે તો માંગ સામે શું થઈ જાય છે વધતી જતી જોવા મળે છે તો મિત્રો સામાન્ય રીતે આર્થિક માહિતી ની રજૂઆત છે ત્રણ પ્રકારે કરી શકાય છે સૌથી પહેલો આપેલું છે ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક બીજું આપેલું છે આંકડાઓ દ્વારા અને ત્રીજું છે આકૃતિ દ્વારા તો આ ત્રણ પ્રકારે છે એ આર્થિક માહિતીની રજૂઆત કરી શકાય છે તો મિત્રો સામાન્ય રીતે તમારી સમક્ષ અત્યારે જે કાંઈ બોર્ડ વર્ક છે એ બોર્ડ વર્ક તમારે લખી નાખવાનું છે બરોબર વિડિયો પોઝ કરીને આ બોર્ડ વર્ક તમે લખી નાખો ઓકે તો વિડિયો પોઝ કરીને તમે આ બોર્ડ વર્ક છે લખી નાખ્યું હશે તો મિત્રો હવે આપણે જે કઈ માહિતી આકૃતિ દ્વારા રજૂઆત થાય છે એટલે કે પ્રતીકાત્મક રીતે જો રજૂઆત થાય તો એની અંદર કેટલીક બાબતો છે ધ્યાનમાં રાખવી પડે છે ઓકે તમારી સામે આ જે કઈ માહિતી આપી છે એ જ માહિતીને આપણે શું કર્યું છે આકૃતિ દ્વારા રજૂઆત કરી છે ઓકે તમને ધ્યાનમાં આવે છે ને ફરી વખત જે કઈ આંકડા દ્વારા માહિતીની રજૂઆત થઈ છે એ જ માહિતી આપણે શેમાં રજૂ કરી છે આકૃતિની અંદર રજૂ કરી છે જો મિત્રો આ જે 10 7 5 3 અને 1 આપ્યું છે એ એક પ્રકારનું ચલનું મૂલ્ય છે શું છે ચલનું મૂલ્ય અને એ જ રીતે 1 3 5 7 અને 10 આપ્યું છે એ પણ એક પ્રકારના ચલનું મૂલ્ય છે શું છે ચલનું મૂલ્ય છે એટલે સામાન્ય રીતે અહીંયા જે માહિતી આપી છે બે માહિતી એ બે એક પ્રકારના શું છે ચલના મૂલ્ય છે કિંમત આપી છે એની અંદર આપણે આંકડાકીય માહિતીની રજૂઆત કરી છે માંગ આપી છે એની અંદર આપણે આંકડાકીય માહિતીની રજૂઆત કરી છે એટલે આ એક ચલ અને આ બીજું છે એમ બે પ્રકારના ચલની વાત આપણે કરી છે મિત્રો ખાસ ધ્યાન આપજો ત્યારે એક ચલની કિંમત ઘટે છે ત્યારે બીજા ચલની કિંમત શું થાય છે વધે છે અહીંયા એક ચલની કિંમત ઘટી તો અહીંયા બીજા ચલની કિંમત શું થાય છે વધે છે આ એક ચલ એના આધારિત બીજું ચલ છે એટલે કે આની અંદર જો અને તોનો સંબંધ જોવા મળે છે જો અહીંયા આપણે દર્શાવેલું છે આ જો અને અહીંયા તો ધ્યાનમાં આવે છે જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગનું શું થાય છે વિસ્તરણ થાય છે શું થાય છે વિસ્તરણ થાય છે આ જો અને તો એટલે કે બે ચલ વચ્ચેનું જે કાંઈ વધઘટ થતી જોવા મળે છે એક પ્રકારનો કાર્યકરણનો સંબંધ છે શું છે કાર્યકરણનો સંબંધ શું છે ફરી વખત જો અને તો આ બે પ્રકારના ચલ એક ચલ બીજા ચલ ઉપર શું છે આધારિત છે જો વસ્તુની કિંમત ઘટે તો માંગ વિસ્તરણ પામે છે આ જો અને તો એક પ્રકારનો કેવો સંબંધ છે કાર્યકરણનો સંબંધ છે કેવો સંબંધ આપેલો છે કાર્યકરણનો સંબંધ છે મિત્રો જ્યારે પુસ્તકની અંદર તમે જે કાંઈ આકૃતિ દ્વારા આર્થિક માહિતીની રજૂઆત છે એની અંદર ધ્યાન આપશો તો તમને ધ્યાનમાં આવશે કે આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે તરફ રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલ કિંમત ઘટાડો થાય છે ત્યારે બીજા ચલ કિંમતનું વિસ્તરણ થાય છે એટલે આ એક ચલ એમાં ધીમે ધીમે કિંમત વધે છે તો સામે બીજું ચલ ધીમે ધીમે કિંમત શું થાય છે વધતી જોવા મળે છે સોરી એક ની અંદર કિંમત ઘટે છે તો બીજા ની અંદર કિંમત વધે છે આ એક પ્રકારનો કેવો સંબંધ છે કાર્યકરણનો સંબંધ છે
याद रहे के आकृति बे चल वच्चेना कार्यकरणना संबंधने दर्शावे छे। केवा संबंधने दर्शावे छे? कार्यकरणना संबंधने दर्शावे छे। चलो आ टिक मार्क कर दो मित्रों, आकृति केवा संबंधने दर्शावे छे? कार्यकरणना संबंधने दर्शावे छे। अर्थशास्त्रनी तमाम रजूआतो तार्किक होय छे, એટલે એનો કોઈ ને કોઈ છે એક સંબંધ રહેલો હોય છે, તાર્કિક વિશ્લેષણ થતું જોવા મળે છે, કઈ ને કઈ તારણ રહેલું હોય છે, જે જે આકૃતિ દ્વારા રજૂઆત થાય છે બધાની અંદર શું રહેલું હોય છે, કઈ ને કઈ તારણ રહેલું હોય છે। જો અને તો ના સ્વરૂપમાં તે રજૂ થાય છે, કોઈ પણ આકૃતિ હોય એ હંમેશા કેવા સંબંધમાં રજૂ થાય છે? જો અને તો। અહીંયા લખું છું જો અને તો ની અંદર રજૂઆત થાય છે। શેની અંદર રજૂઆત થાય છે? જો અને તો ની અંદર। જો વરસાદ પડશે તો ખેતી થશે, જો તો થયું તો એક પ્રકારનો કાર્યક્રમનો સંબંધ છે। જો અને તો ના સ્વરૂપમાં તે રજૂ થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે છે। જો ધારણા કરવામાં આવે છે આની અંદર, જો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગમાં શું થાય છે? વિસ્તરણ થાય છે। એટલે ધારેલી બાબત છે, ધારણા કરેલી હોય એ જ બાબતની અંદર શું થાય છે? આ સાચું બને છે। અને તાર્કિક રજૂઆતો વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે। એટલે જે કઈ માહિતી આંકડાકીય માહિતી છે બરોબર, એ સામાન્ય રીતે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ક્યારે? તો કે આધારભૂત રીતે રજૂ કરવી હોય, આધારભૂત એટલે ચોક્કસ મુજબ છો રજૂ કરવી હોય ત્યારે હંમેશા આંકડાકીય માહિતીનું શેમાં રજૂઆત થાય છે? આકૃતિની અંદર રજૂઆત થાય છે। તો છેલ્લું વાક્ય છે, ટિક માર્ક કરજો કે આંકડાકીય માહિતીને આકૃતિમાં શા માટે રજૂ કરવામાં આવે છે? તો આધારભૂત રીતે રજૂ કરવા માટે આકૃતિ દ્વારા રજૂઆત કરવામાં આવે છે। આધારભૂતતામાં વધારો થવો એટલે ચોક્કસતામાં વધારો થવો એવું ગણવામાં આવે છે। ઓકે, તો મુખ્યત્વે સામાન્ય રીતે ત્રણ પ્રકારે આર્થિક માહિતીની રજૂઆત થતી જોવા મળે છે। સૌથી પહેલી રીત ભાષા દ્વારા અથવા તો વર્ણનાત્મક, બીજું છે આંકડા દ્વારા, અને ત્રીજું આપેલું છે આકૃતિ દ્વારા અથવા તો પ્રતીકાત્મક રીતે। આ ત્રણ પ્રકારે છે હંમેશા આર્થિક માહિતીની રજૂઆત કરવામાં આવે છે। તો તમે આ ત્રણેય બાબત છે પોતાના બુકની અંદર નોંધી લો। ઓકે, તો આજના દિવસની અંદર આપણે આંકડાકીય માહિતીની રજૂઆતની વાત કરી છે। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે આપણે મળવાના છીએ। ત્યાં સુધી બધા જ લોકો ઘરે રહો, સ્વસ્થ રહો મિત્રો, તબિયત છે ખાસ સાચવજો। આપનો ખૂબ ખૂબ આભાર।